પંચમહાલની કાલોલ નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ફરિયાદ ખુદ પાલિકા ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવતા ચારે કોર ખળભળાટ મચી ગઈ છે। રોડની આવી ખરાબ ગુણવત્તાના પગલે પાલિકાના સભ્યોએ ચીફ ઓફિસર તથા પ્રમુખને કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવી દેવા માટે રજૂઆત કરી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરને ઇરાદાપૂર્વક 1,12,00,000ની ચૂકવણી થતા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન અપાયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી। કાલોલમાં જે રોડ બનાયા કોન્ટ્રાક્ટર દ્વારા, એ રોડ 50-60 દિવસમાં તૂટી ગયા છે। એક વરસાદ પડ્યો ને એની અંદર બધા રોડ તૂટી ગયા છે, એટલે અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી ને 9 તારીખે અમે અરજી પણ આપી હતી અમને કે આ રોડ આવી રીતના તૂટી ગયા છે ને એની લંબાઈ પહોળાઈ જાડાઈ ને ગુણવત્તા એમાં ટકાવારી જળવાઈ નથી। એમ અમને ચૂકવણું કરવા માટે ના પાડી હતી ચીફ ઓફિસર સાહેબને કે 9 તારીખે અમે અરજી આપી, તેમ છતાંય તમે આ લોકોને કેમ ચૂકવણું કરી નાખી? તમારી આ લોકો જોડે મિલીભગત છે કે શું? તમે ચૂકવણું કેમ કર્યું? પાલિકાના પ્રમુખ દ્વારા જ જિલ્લાના પ્રાંત અધિકારીઓને ભ્રષ્ટાચાર જો બંધ નહીં થાય તો આંદોલન અને ભૂખ હડતાલ પર ઉતરવાની ધમકી આપવામાં આવી હતી। કાલોલ નગરપાલિકાના રસ્તાના ભ્રષ્ટાચાર બાબતે અરજી આવેલી, મારે ધ્યાને આવેલી છે। હું હાલ એમ કે ચાર્જમાં છું અઠવાડિયાથી, અને જે ચીફ ઓફિસર છે હાલ રજા પર છે, તેમ છતાં અરજી મારે ધ્યાને નહીં, બાંધકામ સુપરવાઇઝર જે કોઈ કર્મચારી છે એમને ધ્યાને દોરી છે અને એમને અહેવાલ તૈયાર કરવા માટે જણાવેલી છે અને એ બાબતે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે। પાલિકાના પ્રમુખ ઉપરાંત કાલોલ નગરના રહીશો દ્વારા પણ રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદો કરવામાં આવી હતી।